આગળ વાત કરીએ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં યુવકે પડતું મૂક્યું છે, યુવકે ઝંપલાવ્યું છે વિશ્વામિત્રી નદીમાં. વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં યુવકે ઝંપલાવ્યું છે, વિગતો સામે આવી છે. કાલાઘોડા પાસેના બ્રિજ પરથી યુવક નદીમાં કૂદ્યો છે. ફાયર બ્રિગેડ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે, ત્યારે યુવકને શોધી નીકાળવા ફાયર બ્રિગેડે વધુ તજવીજ હાથ ધરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત ઠાકોર લાઈવ જોડાયા છે. અમિત, વિશ્વામિત્રી નદીમાં યુવકે ઝંપલાવ્યું છે, પડતું મૂક્યું છે, કયા કારણોસર આ પગલું ભર્યું, કોણ હતો યુવક, શું વિગતો સામે આવી રહી છે? હું જે યુવક કોણ હતો, કયા કારણોસર એને વિશ્વામિત્રી નદીમાં જમ્પ લાવ્યું છે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ કાલાઘોડા પાસેનો વડોદરાનો વિશ્વામિત્રીનો આ જ બ્રિજ છે જેના પરથી થોડી વાર પહેલા એક યુવક કૂદી પડ્યો છે. અત્યારે વિશ્વામિત્રી નદીનું વહેણ વધારે છે એટલા માટે, કારણ કે છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેને કારણે નદીનું પાણીનું વહેણ જે છે એ ખૂબ વધ્યું છે. જેવી ફાયર બ્રિગેડને જાણ થઈ કે યુવક કૂદ્યો છે અંદર, ફાયર બ્રિગેડ તાત્કાલિક અહીંયા પહોંચી છે. અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ફાયર બ્રિગેડે બોટ ઉતારી છે નદીમાં યુવકને શોધવા માટે. ફાયર બ્રિગેડના જવાનોને લાશ્કરોને સીધું અંદર વિશ્વામિત્રી નદીમાં ઉતરવું અત્યારે એટલા માટે ચેલેન્જિંગ છે કારણ કે વિશ્વામિત્રી નદીના આ ભાગમાં મગરો ખૂબ મોટી સંખ્યામાં છે, મગરોનું પ્રમાણ ખૂબ વધારે છે. એટલા માટે જે યુવક નદીમાં ડૂબ્યો છે તેને બહાર કાઢવા માટે મગરો એક મોટો ખતરો છે. બીજો સૌથી મોટો પડકાર ફાયર બ્રિગેડ પાસે નદીનું વહેણ છે, એટલે આ તમામ પડકારો વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે યુવક ડૂબ્યો છે, પરંતુ કેટલાક ચશ્મદીદો છે જેને યુવકને કૂદતા જોયો છે, તેમાંના એક વ્યક્તિ આપની સાથે છે. આપે શું જોયું હતું? અહીંયા વચ્ચેના બ્રિજ પરથી સાઈડ પરથી એક ઈસામે કૂદકો માર્યો, અમે નીચે બેઠેલા હતા તો જોયું તો બોલે કે એક જણનું માથું બે થી ત્રણ વાર ઉપર આવ્યું, જવાન છોકરો જ હતો, અને જોત જોતામાં આગળ જતા જોયું તો બોલે એ આગળ ખેંચાઈ ગયો પાણીના સ્ત્રોતમાં. આપ ક્યાં હતા, આપ શું કરતા હતા અહીંયા? અમે ત્યાં હતા, સામે બેઠેલા હતા મંદિર પર. મારો ડ્યુટીનો ટાઈમ 4:30 વાગ્યાનો છે, એટલે 4:30 વાગે મેં કીધું 4:30 વાગે એટલે ડ્યુટી જવું, મારી બસ આવે તો પછી ફાયર બ્રિગેડને અને પોલીસને બંનેને જાણ કરી. ઉપર ટ્રાફિકના જવાન જે ડ્યુટી પર ઉપસ્થિત હતા એમને ટ્રાફિક પોલીસ વાળાએ જાણ કરી પોલીસને અને ફાયર બ્રિગેડને બંનેને. તમે જોયું ત્યાં સુધી યુવક ડૂબી ગયો હતો અંદર? ડૂબી ગયો હતો, બે ત્રણ ડૂબકી ખાધી અને પછી અંદર પાણી, એનું માથું દેખાયું જ ના, બે વાર દેખાયું પછી માથું એનું જોવા ના મળ્યું. ચશ્મદીદ છે કે જેને યુવકને વિશ્વામિત્રી નદી પરથી જમ્પ લાવતા જોયો હતો, એટલે આ યુવકે ફાયર બ્રિગેડને જાણ કરી, પોલીસ દ્વારા પણ જાણ કરવામાં આવી, એટલે પોલીસ પણ પહોંચી છે, ફાયર બ્રિગેડ દ્વારા પણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે યુવકને શોધી કાઢવા માટે. અહીંયા પડકાર ખૂબ છે, મગરોની સંખ્યા વધારે છે, આ ઉપરાંત વહેણ ખૂબ વધ્યો છે, એટલે જે યુવક અહીંયા કૂદ્યો છે વહેણમાં આગળ પણ તણાયો હોય એવી શક્યતા હોઈ શકે છે, પરંતુ અહીંયા જાડી ઝાખડા જે વધારે છે ક્યાંક તેમાં ના ફસાઈ ગયો હોય તે શોધવા માટે ફાયર બ્રિગેડ દ્વારા બોટ ઉતારવામાં આવી છે અને બોટની મદદથી ફાયર બ્રિગેડ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. હવે યુવક કોણ હતો, કયા કારણોસર તેને નદીમાં જમ્પ લાવ્યું છે તે તપાસનો વિષય છે, પરંતુ યુવકને શોધી કાઢવા માટે વડોદરામાં અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે અત્યારે પણ ચાલી રહ્યું છે. ચોક્કસથી અમિત, ખૂબ જ આ ચિંતાજનક સમાચાર છે કે નદીનું જળસ્તર છે તે ખૂબ જ સતત હજુ પણ વધી રહ્યું છે. આ ઘટનાને કેટલો સમય વીતી ચૂક્યો છે, યુવકે ઝંપલાવ્યું તે સમયગાળા અત્યારે કેટલો સમય વીતી ચૂક્યો છે, આ ઘટનાને ફાયરના અધિકારીઓ છે તેમનું શું કહેવું છે આ રેસ્ક્યુ ઓપરેશનને લઈને હાલ? કુંજ લગભગ અડધો કલાક જેવો સમય થયો આ ઘટના બને, કારણ કે યુવક સૌથી પહેલા ટ્રાફિકથી ધમધમતા કાલાઘોડા બ્રિજ પર પહોંચે છે, ત્યારબાદ એની પાસે કોઈ વાહન નહોતું, જે રીતે ચશ્મદીદ કહી રહ્યા છે કોઈ વાહન વગર જ તે આવ્યો હતો અને અહીંયા જે પાળી છે જે બ્રિજની તેના પર એ ઉભો થઈ જાય છે અને ત્યારબાદ સીધો નદીમાં તે જમ્પ લાવે છે અને થોડી વાર તેનું માથું ઉપર દેખાય છે. જે ચશ્મદીદો કહી રહ્યા છે તે મુજબ બાદમાં જોત જોતામાં તે પાણીમાં ગરકાવ થઈ જાય છે, ડૂબી જાય છે. પાણીનું વહેણ વધારે હોવાથી બની શકે કે એટલા જ ફોર્સમાં એટલી સ્પીડમાં તે આગળ તણાઈ ગયો હોય, પરંતુ તેને શોધી ફાયર બ્રિગેડ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસ પણ અહીંયા પહોંચી છે, ભીડ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે, કારણ કે વિશ્વામિત્રી નદીનો આ ઓવારો એટલો મહત્વનો એટલા માટે છે કારણ કે અહીંયા
आसपास थोड़ी वस्ती रहती है, लोग अहीं आवता होय छे, अने तेमाना ज केटलाक चश्मदीदोए आ युवक ने जम्प लावता नदी में जोयो छे, अने एटला माटे फायर ब्रिगेड ने जाण करवामां आवी, पोलीस पण अहीं पहोंची छे। फायर ब्रिगेड द्वारा तमाम प्रयासों करवामां आवी रह्या छे, परंतु फायर ब्रिगेड सामे सौथी मोटो पड़कार मगरो अने पाणीनुं अत्यारे जे वधेलुं वहेण छे ते सामे आवी रह्युं छे। आ तमाम वच्चे पण फायर ब्रिगेड द्वारा सतत कामगीरी करवामां आवी रही छे। जी चोक्कसथी अमित, दृश्य बताशो क्या प्रकार हाल रेस्क्यू कामगिरी छे हाथ धरवामां आवी रही छे फायर अधिकारी द्वारा? जो हूँ चोक्कस कैमरामैन ने कहीश के थोड़ा दृश्य बतावाना प्रयास करे, कारण के नदी नो वहेण खूब छे। आ उपरांत नदी अहिया थी आगळ वळांक ले छे, एटला माटे फायर ब्रिगेड द्वारा जे बोट उतारवामां आवी छे ते आगळ शोधखोळ करी रही छे। एटले कैमरामैन डीकेश ने कहीश के थोड़ा ए दृश्य बतावाना प्रयास करे, ज्यां फायर ब्रिगेड ना जवानो ऊपर किनारे उभा छे, नदी ना किनारे ए तमाम द्वारा नीचे जे बोट उतारवामां आवी छे तेने रस्सी थी पकड़ी राखीने रेस्क्यू कामगिरी में पोतानी फरज निभाववामां आवी रही छे, परंतु जे बोट नीचे उतरी छे तेमां चार जेटला फायर जवानो उपस्थित छे। तेओ शोधी रह्या छे के क्यां का जाड़ी झाखड़ा छे, तेमां युवक अटकायो तो नथी ने त्यां भरवायो तो नथी ने, कारण के पाणीनुं वहेण वधारे छे, माटे बोटनो उपयोग करवो पड़ी रह्यो छे। ने एटला माटे कारण के विश्वामित्री नदीनो कालाघोड़ा पासेनो आसपासनो जे विस्तार छे त्यां खूब मोटी संख्यामां मगरो छे, एटले फायर ब्रिगेड पण जो डायरेक्ट युवक ने शोधवा माटे नदीमां उतरे तो तेमनी सामे पण मगरोनो एक मोटो खतरो छे। आ तमाम वच्चे फायर ब्रिगेड ने बोटनी मदद लेवी पड़ी रही छे। युवक कोण छे, क्यानो छे, हजी जाणवा नथी मळ्युं, परंतु चश्मदीदो छे तेमनुं कहेवुं छे કે કોઈ સારા ઘરનો યુવક છે અને તેને એકાએક બ્રિજ પરથી નદીમાં જમ્પ લાવ્યું છે, થોડી વાર તે પોતાને બચાવવાના પ્રયાસમાં લાગ્યો, પરંતુ જે ઇન્ટેન્શનથી તેને નદીમાં જમ્પ લાવ્યું છે થોડી જ વારમાં તે ડૂબી ગયો હતો। અને આ આખા એ દ્રશ્યો અહીંના કેટલાક ચશ્મદીદો કે જેઓ મંદિર પાસે બેઠા હતા તેમને જોયા હતા, અને ફાયર બ્રિગેડને પોલીસને જાણ કરી ત્યારબાદ ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી અને યુવકને શોધી કાઢવા માટેના તમામ પ્રયાસો કુંજ અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ચોક્કસથી અમિત, ક્યાંક આ ચિંતાજનક બાબત એ પણ છે, નદીનું જળસ્તર વધી રહ્યું છે, સાથે જે દ્રશ્યો જોવા મળ્યા ક્યાંક મગરોની સંખ્યા પણ આ નદીમાં વધુ છે, અને એક તરફ જે કાંઠા વિસ્તાર પર નદીનું વહેણ છે તે સતત ક્યાંક વધતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, અને ફાયરના અધિકારીઓ છે તેમને પણ ભારે જહેમત પડી રહી છે હાલ રેસ્ક્યુ દરમિયાન। બિલકુલ કુંજ, કારણ કે વડોદરાની આસપાસ ઉપરવાસમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદ પડ્યો છે, અને તેને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર, જે વિશ્વામિત્રી નદી લગભગ 6-8 ફૂટે પહોંચી ગઈ હતી, તે અત્યારે 10 ફૂટને પાર કરી ચૂકી છે, કારણ કે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે છે, અને જ્યારે વરસાદ પડે છે ત્યારે આજવા સરોવરમાંથી છોડવામાં આવેલું પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં આવે છે, અને વિશ્વામિત્રી નદી એ મગરોનું ઘર કહેવાય છે, અને કાલાઘોડાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં મગરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે। અહીંયા પણ એક મગર આપણા જે કેમેરા છે તેમાં કેદ થઈ શકે છે, કેમેરામેન ડીકેશને કહીશ કે બતાવવાના પ્રયાસ કરે કે જ્યાં એ મગર બેઠો છે એક ગોખલામાં ત્યાં જ મગરોની સંખ્યા ખૂબ છે, અને જે યુવકે જે જગ્યાએ જમ્પ લાવ્યું છે તેની આસપાસ મગરોની સંખ્યા પણ ખૂબ છે, એટલે એક મોટો પડકાર છે। બની શકે કે જે યુવકે નદીમાં જમ્પ લાવ્યું છે તે મગરોનો પણ શિકાર બની શકે છે, પરંતુ તેમ છતાં ફાયર બ્રિગેડ દ્વારા તમામ આશાઓ સાથે યુવકને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે, અને એટલા માટે જ અહીંયા આટલા વહેણમાં શક્ય નથી કે ફાયર બ્રિગેડના જવાનો સીધા અંદર ઉતરી શકે, એટલા માટે બોટ મંગાવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ચોક્કસથી અમિત, પોલીસ હાલ ઘટનાસ્થળ ઉપર પહોંચી ચૂકી છે કે કેમ, અને ફાયરના અધિકારીઓ છે કયા પ્રકારે રેસ્ક્યુ કરી રહ્યા છે, ફાયરના અધિકારીઓનું શું કહેવું છે હાલ જે તેમની સામે જે અનેક પડકારો છે, નદીનું જળસ્તર વધી રહ્યું છે સાથે નદીનું વહેણ છે, પડકારોને લઈ ફાયરના અધિકારીઓનું કોઈ કહેવું છે, રેસ્ક્યુમાં હજુ પણ ક્યાંક વધુ સમય લાગી શકે તેમ છે? એ દ્રશ્યો બતાવ્યા અમિત ઠાકુર, વિશ્વામિત્રી નદીમાં એક યુવકે ઝંપ લાવી દીધું છે, અને ફાયર બ્રિગેડે હાલ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, અડધો કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે, ફાયરના અધિકારીઓ દ્વારા હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, યુદ્ધના ધોરણે
हाल रेस्क्यू हाथ धरवामां आवी रह्यो छे। युवकनी शोधखोळ चाली रही छे, परंतु फायरना अधिकारीओ सामे पण एक मोटो पड़कार छे। नदीनुं जळस्तर सतत एक तरफ वधी रह्युं छे, साथे के नदीमां मगरोनी संख्या वधु प्रमाणमां छे, जे एक मोटो पड़कार छे फायरना अधिकारीओ द्वारा। हाल घटनानी जाण थता पोलीसना अधिकारीओ छे ते पण घटनास्थल पर पहोंची चूक्या छे अने તે દિશામાં તપાસ હાથ ધરી છે કે આખરે આ યુવકે ઝંપલાવ્યું તે યુવક કોણ હતો અને કયા કારણોસર તેણે આ પ્રકારનું પગલું ભર્યું છે, જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। લાઈવ રેસ્ક્યુ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં યુવકે ઝંપલાવ્યું, તે બાદ યુદ્ધના ધોરણે હાલ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ફાયરના અધિકારીઓ દ્વારા।